દાહોદના લીંબડીમાં મકાનની અંદર ચોરીને લઈને ઘર માલિકને ઉડાઉ જવાબ આપતા પીએસઓ સસ્પેન્ડ. રાત્રિના સમયે લીંબડીના ઝાલોદ રોડ ઉપર મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી અંદાજે 20,000ના દાગીનાની ચોરી કરી. જો કે તસ્કરો ત્રાટક્યા હોવાની જાણ થતા ઘર માલિક પ્રવીણભાઈએ લીંબડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો. આ સમયે લીંબડી પોલીસ મથકના પોલીસકર્મીએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો. ઘર માલિકના દાવા પ્રમાણે પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન નંબર પર ફોન કરવા છતાં પોલીસ કર્મચારીએ કહ્યું, તમે બીજે ફોન કર્યો છે. એટલું જ નહીં, ઘરે પોલીસ મોકલવાના બદલે પોલીસકર્મીએ ઘર માલિકને કહ્યું, તમારે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવવું પડશે. જો કે આ મુદ્દે લીંબડીના પીએસઓ અજીત ડામોર સામે ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ કડક કાર્યવાહી કરી અને અજીત ડામોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રોડ સપના હોટલની સામે પ્રવીણભાઈ કરાળે બોલું છું. હેલો, સાંભળું છું. અરે સાહેબ, અંદર ઘૂસી ગયો છે, કોઈ ચોર છે? હે, કોઈ ચોર ઘૂસે? ચોર અમારા ઘરમાં. ચોર ઘૂસી ગયા? હમ, ઘરમાં. જી, કઈ જગ્યાએ? ચલો રોડ સપના હોટલની સામે દુકાન છે મારી, ત્યાં. સપના હોટલની સામે? હમ, હા. તો પણ મને પૂરું જાગવા દો, લખવા દો, પછી પોલીસ આવશે ને. તમે અંદર ઘરમાં છો? તો ક્યાં છો? ઘરમાં છો? હા. અચ્છા, બાર કોણ? બાર કોઈ નથી, મારા ભાઈ નું બાજુમાં ઘર છે, મારા ભાઈ રહે છે. તો પેલા બહાર થી દરવાજો બંધ કરી દીધો છે, અંદર ફરે છે. ઠીક છે, તો પણ લીંબડી ફોન કરો ને, હું તો મેરાખેડી છું ભાઈ. લીંબડી પોલીસ નંબર કયો છે? હા, આ નંબર ક્યાંનો છે તમારો? આ નંબર કોને આપ્યો? આમાં લખેલા લીંબડી પોલીસ. હે, લીંબડી પોલીસ નંબર છે? આ નંબર કોને આપ્યો? આપ કોણ બોલો છો? અજી ડામર. મતલબ પોલીસ થી બોલો છો? હા, પોલીસ ને જ બોલું હું. પણ તમે એમ કહો છો કે અમે અંદર છે ને, પછી બહાર નહીં નીકળવા દેતા, એમ જે વર્તન સારું ન લગતા, હાલ તો જે માલિક છે તેઓ આપણી સાથે છે. હાલ તો જે અજીતભાઈ ડામોર છે તેઓ ફોન લાઈન પર હતા અને જે મકાન માલિક છે તેઓ સાથે વાત કરીશું. કયા પ્રકારની આપણી સાથે વાત થઈ છે, શું ઘટના બની રાત્રે? રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ મારા ઘરની બહાર કૂતરા બસવા માંડ્યા. તો મેં મોબાઈલમાં ચેક કર્યું તો એક ચોર મારી સીડીઓ પગથિયા પર ચડતા જોવા મળ્યું મને. તો તાત્કાલિક મેં મારા ભાઈને જોડે ફોન કર્યો કે ભાઈ, આ આપણા ઘરમાં ચોર ભરાય છે, તો તું પોલીસ સ્ટેશનમાં જાણ કર એમ. તો ભાઈએ પછી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો અજીતભાઈ ડામોર કરીને હતા, એમને ફોન રિસીવ કરીને કીધું, ભાઈ તમે ફોન ક્યાં લગાવ્યો, તમારો નંબર ક્યાંથી મળ્યું? એમ આડીઓડી વાતો કરીને લગભગ 5 મિનિટ એમ બગાડ્યા એમને, કોઈ રિસ્પોન્સ ના આપ્યું. શું કહેશો, જો રાતે કદાચ પોલીસે ફોન ઉપાડતી નહીં, જો સમયસર પહોંચી જતી, તો ચોરોને પકડવામાં એ લોકો સક્સેસ હતા? જો ફોન જેવો કર્યો, મોબાઈલને ફોન કરી મોકલ્યો હોત, તો 100% અમે એને પોલીસ સાથે મળીને ચોર પકડી પાડતા. શું કહેશો, કેટલાની ચોરી થઈ છે અને કેટલા લોકો હતા અને પોલીસ સાથે શું વાત થઈ છે? ચોરી લગભગ 25-30 હજાર થઈ. પાઈજાબને મમ્મીને અમારા પાઈજાબને વિછોડીને કાનની નથ ને એવું બધું લઈ ગયા છે. અને લગભગ 7-8 જણ હતા અને એમની હાથમાં લાકડી અને ધારિયા ને એવું બધું હથિયાર હતા. જ્યારે પોલીસ સાથે ટેલિફોનિક વાત થઈ તો સામે પોલીસનો શું જવાબ હતો? તમને બોલાયા હતા અહીં કે પછી તમને શું કઈ રીતે વાત થઈ હતી? આ પોલીસમાં એક વિપુલભાઈ મિત્ર છે અમારા, એમને મેં કોલ કર્યો તો એના પહેલાં જે જમાદારને કર્યો એ જવાબ બરાબર ના મળતા વિપુલ સાહેબને ફોન કર્યો તો એમને તાત્કાલિક પગલાં ભાઈ આવ્યા. એ આવ્યા એના પહેલાં તો ચોર નીકળી ગયેલા હતા. પીએસઆઈ કઈ રીતે વાત કરી આપણે? પીએસઆઈ બિલકુલ મારી જોડે બરાબર રિસ્પોન્સ નહીં આપે, બરાબર વાત ના કરી. એમના જવાબ બિલકુલ ઉર્ધ્વ હતા અને લગભગ નશાની હાલતની એવી હતા.
તો કહી શકાય કે જે પરિવારના કહ્યા પ્રમાણે જો પોલીસ સમયસર પહોંચી જતી તો જે તસ્કરો જે ઘરે કે જેઓ તસ્કરી કરવા માટે આવતા તેમને પકડવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ સક્સેસ હતી. હાલ તો જે મકાન માલિક છે તેઓએ ફરિયાદ નોંધી અને પોલીસે તેઓની ફરિયાદ લઈ આગળની તજવીજ હાથ ધરી છે અને જે પીઓ છે તેને હાલ સસ્પેન્ડ કરાયા છે. મનીષજૈન, એબીપી અસ્મિતા, દાહોદ. અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે 1:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા. એમણે ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે ડિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરેલી નહીં. જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે. જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. ચોરીની ફરિયાદ હાલ દાખલ થયા પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ 25,000 જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે. જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં